મોડાસાના ભોયવાડા નજીકના અંબે માતાજી મંદિરની બાજુમાં ગરનાળા પાસેથી નવજાત બાળક મળ્યું. કર્મયોગ પેપર મિલ માર્ગ પરથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું. કર્મયોગ પેપર મિલ સામેની ગટરમાં તાજું જન્મેલું બાળક રડતું હોવાનો અવાજ આવતા રિક્ષા ચાલકે સાર્વજનિક હોસ્પિટલ લઈ આવ્યો. મોડાસા ટાઉન પોલીસની ટીમે તાકીદે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. તાજું જન્મેલું બાળક ત્યજી દેવા મામલે પોલીસ અજાણી મહિલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. પોલીસે મોડાસા તેમજ આસપાસના વિસ્તારોની હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળક અને પ્રસૂતા માતાઓ અંગે તપાસ શરૂ કરી. પોતાનું પાપ છુપાવવા કરાયેલા આ કૃત્ય સામે લોકોમાં માતા સામે રોષ ફેલાયો. બાળ સુરક્ષા સમિતિ અરવલ્લીના ચેરમેન હીરાભાઈ પટેલ લીધી મુલાકાત. રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, અરવલ્લી, મોડાસા. ભાઈએ એ બાળકની નજર પડતા બાળકને સાવચેતીપૂર્વક હોસ્પિટલમાં લાવેલા છે. સાર્વજનિકમાં ડૉક્ટરો દ્વારા એની પૂરી સારવાર થઈ રહી છે. બાળક તંદુરસ્ત છે અને પોલીસ એના મા બાપની શોધ માટે તપાસ કરી રહી છે. જો એના મા બાપ મળશે તો એ બાળકને અમે એના મા બાપને સોંપીશું, નહીંતર આવતીકાલે અમે અમારી કમિટી દ્વારા બાળ સુરક્ષા અધિકારીઓની ટીમ દ્વારા બાળકને શિશુગૃહ ગોધરા મુકામે અમે પહોંચાડીશું અને ત્યાં એની સારસંભાળ રહેશે. અને 60 દિવસની અંદર જો એના મા બાપ મળશે તો બાળકનો કબજો અમે એમને સોંપીશું, નહીંતર એ બાળકને આગળની કાર્યવાહી કરવા માટેની દત્તકની પોઝિશન માટે અમે કાર્યવાહી કરીશું. બાળક હાલમાં તંદુરસ્ત છે અને પૂરેપૂરી અમારી ટીમ અને ડૉક્ટર સાહેબની ટીમો એના ઉપર તકેદારી રાખી રહી છે.